વેલકમ બેક. તમે કીધું કે સ્પષ્ટ વક્તા છો તમે, અને જી તમારા બાબતમાં લગભગ તમારા ફોલોઅર્સ જાણે છે કે જય વસાવડા એટલે સ્પષ્ટ વક્તા, એક જ ચહેરો. જી, તો એક સીધો સવાલ એ છે કે આપણે ત્યાં હમણાં એક ખાસ પ્રકારનો એક વિવાદ ચાલે છે સહિષ્ણુતાને લઈને, જી એ ઉપર આપ શું માનો છો? જો હું ત્રણ વસ્તુ કહું છું. એક, ભારતીય સમાજનો સામાન્ય માણસ છે ને એ સહિષ્ણુ છે. આપણો કોમન મેન જો સહિષ્ણુ ન હોત, હું કોમન મેન એટલે કહો જે ખારીશીંગની રેકડી લઈને ઊભો રહે છે, જે એસટી બસની અંદર ટીંગાતો ટીંગાતો અપડાઉન કરે છે, જે બિચારો મોબાઈલ હાથમાં આવે તો બે સારા ગીત સાંભળે છે એની અંદર, એનાથી વધારે કંઈ માથાકૂટ કરતો નથી, કોઈ ચર્ચા નહીં. આ કોમન મેનથી જ આમ જુઓ તો આખું ભારત બનેલું છે. આ તો 70-80% વસ્તી તો એમની જ છે, અને એ સહિષ્ણુ છે. એ ક્યારેય પૂછતો નથી કે તમારી જ્ઞાતિ કેવી, ધર્મ કેવો, તમે શું કરો છો. સાથે મળીને રહે છે, સાથે મળીને ખાઈ પીવે છે, સાથે મળીને આનંદ કરે છે. રવિવારની સાંજે પત્નીને બાળકો સાથે બે ત્રણ ફુગાઓ હાથમાં લઈ અને એકાદી પાળી ઉપર બેસે, એટલું મનોરંજન કરે છે. આ સામાન્ય માણસ ભારતમાં સહિષ્ણુ છે. ભારતીય સમાજના ઠેકેદારો, આગેવાનો, ધર્મગુરુઓ અને રાજકારણીઓ અસહિષ્ણુ છે. અને એ આજકાલના છે એવું નથી, વર્ષોથી ચાલ્યું આવે છે. ગાંધીજીની હત્યા જ ન થઈ હોત ને નહીતર. ભારતીય સમાજ અસહિષ્ણુ હતો એનો પુરાવો ભાગલા અને હત્યા છે. એક બાજુ ભાગલા આવ્યા જિન્નાના, અને બીજી બાજુ ગાંધીની હત્યા થઈ. એટલે બંને પક્ષે, હિન્દુ મુસ્લિમ બંને પક્ષે અસહિષ્ણુતાનું ઉદાહરણ તો આવ્યું છે. એટલે અસહિષ્ણુતા આવી વર્ષોથી રહી છે. કૃષ્ણના જમાનામાં યાદવ સ્થળી થઈ કૃષ્ણની નજર સામે. એટલે સામાજિક લેવલે, રાજકીય રીતે, ધાર્મિક રીતે અને ચિંતનાત્મક રીતે જે લોકો અગ્રણી ગણાય છે એ લોકો ખાસા અસહિષ્ણુ છે. અને એમનું વજન પડવાનું, એમનો અવાજ વધારે દેખાવાનો. વિવાદ થાય છે એનાથી તમને શું લાગે છે? વિવાદમાં બે વસ્તુ છે કે એક, આ વસ્તુ રાતોરાત તો થયેલી છે નહીં, કંઈ અચાનક જ એમ કે એક સરકાર બની ગઈ અને અસહિષ્ણુતા વધી ગઈ એવું છે નહીં. એટલે વિવાદ છે એ હું એમ માનું છું કે કરવો જોઈએ તો સળંગ કરવો જોઈએ. દાખલા તરીકે હું પોતે સેન્સરશિપનો વિરોધી છું. સેન્સરશિપથી કંઈ કલ્યાણ થયું નથી, અને સેન્સરશિપ હોવા છતાંય આપણે જ્યાં બધા જ લોકો મોબાઈલમાં કે પોતાના ઇન્ટરનેટની અંદર બધું જ અનસેન્સર જુએ જ છે, તો સમાજ ભ્રષ્ટ નથી થઈ ગયો? આજે કડક સેન્સરશિપ છે એ પહેલાં કદાચ નહોતી. આપણે બધા નાના અને ટીનેજર હતા ત્યારે ફિલ્મોની અંદર રાજકપૂર ને બધા જે સર્જકો એક્ટિવ હતા, મનમોહન દેસાઈ ને બધા, આપણે જાણીએ છીએ ગાદના કરતાં વધારે મનોરંજન પીરસતા, તો આપણે કંઈ બગડી નથી ગયા. આપણે બધા જવાબદાર નાગરિકો જ બન્યા એ બધું જોઈને. તો હું એનો વિરોધી છું, પણ હવે એનો વિરોધ આજે જ શું કામ થાય? પહેલેથી જ થતું આવે છે. એટલે ક્યાંક એમાં પોલિટિક્સ ભળી જાય છે ત્યારે મુશ્કેલી છે. એની સામે મારે એક ચોખવટ કરવી છે કે સર્જકોનો અવાજ તો સાંભળવો જોઈએ. જેમ મારી આ ચોખવટ છે કે આ આજકાલની નથી વાત, વર્ષોથી ચાલી આવી છે, એટલે કોઈને ટાર્ગેટ કરવામાં પોલિટિકલી સર્જકોએ પોતાની શક્તિ વેડફવી ન જોઈએ. એની સામે હું બીજી વાત એ પણ રાજકારણી વન કહું છું કે કોઈ પણ સર્જક છે, કોઈ સાહિત્યકાર છે, ભલે એનો અવાજ તમને ન ગમે, ભલે તમને એનો અવાજ છે એ પક્ષાપક્ષીવાળો લાગે, વન સાઇડેડ લાગે, પણ સર્જકનો અવાજ છે એ સાંભળવાની નેતૃત્વની ફરજ છે. કોઈ પણ સર્જક છે એ પોતાની ભેગો કંઈ બોડીગાર્ડની ફોજ લઈને નથી ચાલતો. એની આગળ પાછળ કંઈ ફાઇલો ઉચકવાવાળા સેક્રેટરીઓ નથી હોતા. એ કંઈ જમીન મકાનમાંથી કંઈ કરોડો રૂપિયા બનાવતો નથી હોતો. એ પોતાનું કામ કરી અને થોડી ઘણી પ્રસિદ્ધિ મેળવે ને તેમાંથી થોડો ઘણો પુરસ્કાર મેળવે એમ ઘર ચલાવતો હોય છે. એમાંથી કદાચ કોઈક એને ગમી જાય કે કોઈકને એ ગમી જાય એમ એના જીવનની અંદર થોડાક ચાહકો મળતા હોય છે. તો આ મુદ્દો જે છે એ મારો બહુ સ્પષ્ટ છે કે જે સમાજ પોતાના ક્રિએટિવ લોકોનો વોઇસ ન સાંભળે, એને કહેવા જ ન દે. તમે કોઈ કોઈ આમિર ખાન કે શાહરૂખ ખાન કે કોઈ પણ કંઈક સ્ટેટમેન્ટ કરે, એ સ્ટેટમેન્ટ છે. એને ક્યાં છરી લઈને કોઈનું ખૂન કરી નાખ્યું? એને ક્યાં ધડાકા ભડાકા કરી નાખ્યા બહાર નીકળીને તમારા ઘરની સામે? તો તમે એને મારવા માટે દોડો, એની ફિલ્મો રિલીઝ ન થવા દો, કોકની બુક સળગાવો, કોકને ઘરની બહાર ન નીકળવા દો, અમુકની હત્યા કરી નાખો, નો, ધીસ ઇઝ રોંગ. તમારો મત મને વાહિયાત લાગે તો હું સ્પષ્ટ કહીશ, સ્પષ્ટ વક્તા તરીકે, કે તમે બકવાસ વાત કરો છો. પણ તમારો મત કહેવાના અધિકાર માટે હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા બચાવમાં ઊભો રહીશ. ફ્રાન્સના રાજ્યચિંતક વોલ્ટેરે આ કહેલું અને ફ્રાન્સે એનું પાલન કરેલું છે, આટલું લોહી રેડાય છે તો પણ, તો એમાંથી આપણે શીખવાનું છે. આપણે 35% વિદ્યાર્થીની નકલ કરીએ છીએ, જનુનીઓની, તાલિબાનોની. આપણે જો કદાચ પ્રેરણા લેવી હોય તો જીનિયસ વિદ્યાર્થીઓની લેવી જોઈએ, મહાસત્તાઓની લેવી જોઈએ, તો આપણો દેશ મહાસત્તા થશે. આનાથી રિલેટેડ એક સવાલ છે કે આ બધા પ્રશ્નો વચ્ચે જે લોકોને ખિતાબો મળ્યા છે, જે લોકોને પદ્મભૂષણ સહિતના ખિતાબો મળ્યા છે, એ લોકો ક્યાંક ને ક્યાંક હટ થઈને પોતાના ખિતાબો પાછા આપે છે, એ વ્યાજબી લાગે છે? મને એટલે વ્યાજબી નથી લાગતું કે ખિતાબો છે એ તમારી કૃતિઓને મળ્યા છે, નંબર એક. બીજું, આવું જ્યારે થતું હોય ને ત્યારે એક્સ્ટ્રીમ સિચ્યુએશનો, ટાગોર કે ગાંધી કે એ બધાએ જ્યારે પોતપોતાની કોઈ એવોર્ડ કે કોઈ પદવી છે એ પાછી આપી હોય ત્યારે આઝાદીની લડત ચાલતી હતી, એવું રશિયામાં થયેલું રશિયન ક્રાંતિ વખતે. તો આવું જ્યારે થતું હોય ત્યારે એ એક મોટી ગ્રાન્ડ લડત ચાલતી હોય. આપણાને આપણા માણસોની સામે આપણે આપણે લડત કરીએ એમાં અમુક વખતે તો એવું હોય કે લોકો ભૂલી ગયા હોય કે ખિતાબ આ માણસને શા માટે આપવામાં આવ્યો છે, પાછો આપેલે નામ એનું છાપવામાં આવે, પણ ખિતાબ તો સર્જનને મળ્યો છે. બીજું, ચૂંટાયેલી સરકાર આપે છે. ધારો કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ છે એ કોઈ ક્રિકેટરને મળે તો એ કોઈ હાજર રહેનાર મેયર આપે કે મુખ્યમંત્રી આપે કે વડાપ્રધાન આપે કે મિનિસ્ટર આપે, એ તો આપવાવાળો છે. ખરેખર તો એણે બેટિંગ કરી, એણે બોલિંગ કરી અને ક્રિકેટનો મેચ રમાણો, એમાં એણે સારું પરફોર્મ કર્યું અને એવોર્ડ મળ્યો. તો
તો આપવા વાળો કોના હાથે આપવાનો છે ને જ જોવાનું, ઓથોરિટી કોણ છે આપવા વાળી એ જોવાનું છે. તો લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોએ આપેલા ખિતાબો હોય એ પાછા આપવા કરતાં પણ તમે લખીને કામ કરો, તમારો મત લખીને વ્યક્ત કરો, બોલીને વ્યક્ત કરો, લોકોને જગાડો, લોકોને ટ્રેન કરો, લોકોને શિક્ષિત કરો, એના માટેની શિબિર કરો. હમણાં જ તમે વાત કરતા હતા એમ કે સર્જકો થોડાક એ રીતે એક્ટિવ થાય, ભેગા પડે, પ્લેટફોર્મ બનાવે, લોકોની સાથે સંવાદ કરવા માટે જાય, ડાયરેક્ટ ડાયલિંગ કરે. સરકારને પત્રો લખવાથી તમે જાણો છો કે સરકારને કોઈ પણ માણસ પત્ર લખે એમાંથી કોઈ એવો ફેર નથી પડતો. પણ એના કરતાં સર્જકો છે એવું કેમ નથી કરતા કે ચાલો સમાજની વચ્ચે જઈને અમારી વાત અમે સમજાવીએ, અમારો મુદ્દો અમે કોલેજમાં જઈને અમારા યુવાન મિત્રોને કહીએ અને યુવાન મિત્રોનું મન છે એને વધારે મોટું કરીએ, એને પહોળું કરીએ, એને બ્રોડ માઇન્ડેડ કરીએ. જય વસાવડાની દ્રષ્ટિએ જે જય વસાવડા એ જે લેખો લખ્યા, બુકો લખી, સાહિત્ય ક્ષેત્રે આટલા વર્ષોથી સંકળાયેલા છો, પહેલાંના રાજકારણ અને અત્યારના રાજકારણમાં શું તફાવત લાગે છે? એક તો ડેપ્થનો તફાવત લાગે છે. પહેલાંના રાજકારણીઓ જે હતા શિક્ષિત તો બધી જગ્યાએ હોય છે અને ઘણી વખત પહેલાં પણ અશિક્ષિત હતા, પણ એક પ્રકારનું ઊંડાણ રહેતું, એક પ્રકારનો ગ્રેસ જેને કહેવાય કલ્ટસી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, કે તમે જાણો છો કે ચાણક્યની બધા વાતો કરે છે પણ એ ભૂલી જાય છે કે ચાણક્ય એ તો રાક્ષસ જેવા પોતાના વિરુદ્ધમાં કામ કરનારા મંત્રીને પણ જ્યારે સત્તા આવી ચંદ્રગુપ્તના હાથમાં તો સામે ચાલીને એને કહ્યું કે ભાઈ આ વધારે જાણકાર અમાત્ય છે, આને પોલિટિક્સની ખબર છે, રોજીરોજની બનાવોની ખબર છે, તારી ટીમમાં આ હોવો જોઈએ. આ કક્ષાનો ગ્રેસ એ જમાનામાં હતો અને એક પ્રકારનું કમિટમેન્ટ હતું દેશ માટેનું. એટલે એ પોલિટિક્સ કરતા પણ એ પોલિટિક્સ છે એ નેક્સ્ટ જનરેશન માટે હતું, નેક્સ્ટ ઇલેક્શન માટે નહોતું. ગ્રેજ્યુઅલી આપણે ત્યાં એવું થયું કે આપણી પ્રજામાં પણ હું ઘણી ખામીઓ જોઉં છું. આપણી પ્રજા છે એ થોડીક ભોળી છે, થોડીક લુચ્ચી છે, બેયનું કોમ્બિનેશન છે, એટલે ક્યારેક મૂર્ખ બની જાય અને ક્યારેક કોઈકને મૂર્ખ બનાવી પણ નાખે. ધીરે ધીરે પ્રજાએ જ એવા લોકોને ચૂંટવાના શરૂ કર્યા જ્ઞાતિના નામે, પોતાના પ્રભાવના નામે, પોતાની ટૂંકી દ્રષ્ટિ કે અમને આટલો ફાયદો કરાવી દે અમારા મત તમને. એટલે તમે જુઓ કે કોઈ સારો શિક્ષિત ડાયો હોશિયાર વ્યવસ્થિત માણસ ચૂંટાઈ નથી શકતો. ચૂંટાવા માટે એને અમુક પ્રકારના કોઠાકબાળા કરવા પડે છે અથવા તો અમુક પ્રકારની ઇમેજ બનાવવી પડે છે. ખરેખર હું સારો વાંચક છું, સારો વિદ્યાર્થી છું, ચૂંટાતો નથી કોઈ. બંને રાજકારણમાં તમને સિજિલિટીનો તફાવત શું દેખાય છે? સિજિલિટીનો તફાવત એ દેખાય છે કે અત્યારનું જે પોલિટિક્સ છે એ માત્ર ઇમેજ બિલ્ડિંગ અને કરપ્શનને વધારે ધ્યાન આપે છે અને પહેલાંનું જે પોલિટિક્સ હતું એ દેશને અને દેશની સમસ્યાઓ ઉકેલવાને વધારે ધ્યાન આપતું. તો અત્યારે આપણે સમસ્યાઓ ઉકેલવા કરતાં સમસ્યાઓનો ઢાંક પીછોડો કરવા ઉપર વધારે ફોકસ છીએ. એટલે આપણે પેલો અરુણ શૌરીયમની વાત મને ગમેલી કે ભાઈ પ્રોજેક્ટ્સથી સરકારો ન ચાલે, પોલિસી મેકિંગ હોવું જોઈએ, લાંબા ગાળાની એક પોલિસી કે હવે આટલા સુધી ચાલ્યું, હવે આ નહીં કરી. તો એ આપણે ત્યાં શું છે કે મેં બધી વાતમાં જોયું છે, એમાં હું ખાલી એક પક્ષની વાત નથી કરતો, એક રાજકારણીની વાત નથી કરતો, આપણી પ્રજામાં આપણા દેશમાં લોંગ ટર્મ વિઝન જ નથી. તમે અંગ્રેજોએ બનાવેલું વીટીનું સ્ટેશન જુઓ, CST જેને હવે નામ કરવામાં આવ્યું છે, એ જમાનામાં બનાવેલું સ્ટેશન આજે પણ તમને પહોળું અને વિશાળ લાગે. એણે 100 વર્ષ પહેલાંનું પ્લાનિંગ કરેલું. આજે પણ તમે સુરતથી આગળ તમારે સુરત જવું હોય, મુંબઈ જવું હોય તો એક જ ગોલ્ડન બ્રિજ ઉપર તમારી કાર લઈને તમે જઈ શકો. નવો બ્રિજ તો હજી બની રહ્યો છે, આટલા વર્ષે એક બની ગયો, એ તો અત્યાર સુધીમાં બની ગયો ને નબળો પડી ગયો ને પાછો ટેકા આપીને ઊભો રાખવો પડ્યો. આપણે એ બ્રિજ પણ 2 ટ્રેકના માન બનાવીએ છીએ, જ્યારે એ જમાનામાં ગોલ્ડન બ્રિજ બનાવેલો જે હજી આપણને કામ આપે છે. આ પ્રજા જે છે ને વેસ્ટર્ન વર્લ્ડ, એમાંથી હું એક જ વાત શીખ્યો છું, લોંગ ટર્મ વિઝન. આપણું વિઝન બહુ ટૂંકી દ્રષ્ટિનું છે. આપણે કંઈક થાગા થયા કરી નાખીએ, એકાદું થીગડું મારીને કે એવો ઓવરબ્રિજ બનાવીએ કે જે ઓવરબ્રિજ 5 વર્ષ પછી તોડવો પડે. આપણે ઓવરબ્રિજ બનાવતી વખતે 50 વર્ષ પછી શું હશે એની કલ્પના જ નથી કરતા. આ આપણા રાજકારણીઓમાં પણ પ્રજામાંથી આવે છે, એટલે એમનું વિઝનએ ખાલી આટલું જોઈએ છે નાનું. એટલે એક લીટીમાં તમે મારે સમિંગ અપ કરવું હોય તો પહેલાં બોલ્યો એ જ વાત છે કે નેક્સ્ટ જનરેશનનું વિચારો, નેક્સ્ટ ઇલેક્શનનું ન વિચારો. જય વસાવડા સાથે વાતચીતનો દોર યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે, વચ્ચે હિંસા પણ થઈ, સરકાર માટે એક સેન્ડવિચ જેવી સ્થિતિ છે. તો એક લેખક તરીકે અને આપ ગુજરાતી છો, ગુજરાતમાં રહ્યો છો, આપનો વ્યક્તિગત મત શું? હું તો અડધો પાટીદારે છું, કારણ કે મારા મમ્મી પાટીદાર, પપ્પા નાગર, એટલે હું પાટીદારો સાથે નજીકથી જોયેલા છે, સંકળાયેલા છે. મહેનતુ પ્રજા છે, હાથ આમ કરવાનું એનું બહુ સૂજે નહીં, હાથ આમ રાખવાનું સૂજે,